અમદાવાદ નરોડા પોલીસનો લોકદરબાર. અહેમદાબાદ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ઝુંબેશ ઉપાડવામાં આવી છે. નરોડા પાટિયા હદ વિસ્તારમાં પોલીસ દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ પ્રજા વચ્ચે જઈ તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. ખાસ કરી ફ્રૂટ માર્કેટ અને શાકભાજીના વિક્રેતાઓ સાથે સંવાદ કર્યો હતો. મહત્વનું છે કે નાના વેપારીઓ પોતાના ધંધા રોજગાર માટે વ્યાજે નાણાં લઈ શરૂઆત કરતા હોવાની અનેક ઘટનાઓ સામા આવતી હોય છે, જેમાં નાના વેપારીઓ વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે કે આજીવન એ ચક્રવ્યૂહમાંથી બહાર જ નીકળી શકતા નથી, જે સૌથી મોટો પ્રશ્ન છે નાના વેપારીઓનો. ઉલ્લેખનીય છે કે વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે, જેને લઈને વેપારીઓને પોતાનો ધંધો રોજગાર બંધ કરી દેવાની નોબત પણ આવતી હોય છે. આવા કિસ્સા ના બને તે માટે અમદાવાદ પોલીસ કમિશનરના આદેશ અનુસાર તેમજ એસપી અને પીઆઈ સહિતના પોલીસ સ્ટાફની વચ્ચે લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, જેમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું. दरबार का आयोजन है, सरकार के निर्देश पे ट्रैफिक कमिश्नर द्वारा किया गया है. इसमें ट्रैफिक पुलिस, यूसीडी और बैंकों के संयुक्त क्रम में ये आयोजन किया गया है. ये जो आयोजन है वो जो लोकल स्ट्रीट वेंडर्स हैं उनको ब्याज करों से मुक्ति के लिए इस प्रकार का आयोजन किया गया है. जो इसमें तीन प्रकार के जो पीएम स्वनिधि स्कीम है इसमें तीन प्रकार के लोन होते हैं. 10,000 का अगर वो रेगुलर भरते हैं ग्राहक, उसके बाद में 20,000 का मिलता है, उसके बाद में तीसरा लोन 50,000 का है. जो छोटा धंधा करते हैं उन लोगों के लिए क्या सुविधाएं हैं? इसमें तीन तरह के लोन, जैसा कि मैंने आपको बताया, 10,000, उसके बाद में 20,000 और 50,000 तक का. और इसमें ज़्यादा डॉक्यूमेंटेशन है नहीं, आपका सिंपल बैंक में अकाउंट होना चाहिए और आपका आधार कार्ड और अगर पैन कार्ड है तो ये आप लेके यूसीडी में जाएंगे, वहाँ से वो फॉर्म भर के बैंक में भेज देंगे, उससे 3 दिन में आपको बैंक का लोन प्रोसेस हो जाएगा. कुछ ब्याज दर ऐसा कुछ लगेगा? इसमें ब्याज दर आपका अभी जो भी 12% के हिसाब से अभी जो करंट ब्याज दर है वो है. उसमें अगर आपका लोन रेगुलर रहता है तो 7% का गवर्नमेंट की तरफ से सहायता मिलती है, तो आपको एकदम बहुत कम ब्याज दर पर ये लोन मिलता है. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબની સૂચના અનુસાર માનનીય પોલીસ કમિશનર સાહેબે 2 દિવસ પહેલાં હેડક્વાર્ટર ખાતે લોકદરબારનું આયોજન કર્યું હતું. લોકદરબારનું આયોજન કરવાનો મુખ્ય હેતુ એ હતો કે અમદાવાદ શહેરમાં વસતા જે વેન્ડર્સ હોય, ફેરિયાઓ હોય અને છૂટક વસ્તુઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય એ લોકો વ્યાજના ખોટા ખપ્પરમાં હોમાય નહીં, ખોટા વ્યાજના ચક્કરમાં ફસાય નહીં. તે અનુસંધાને લોકોને જાણ કરવામાં આવી હતી કે આ રીતે કોઈ માણસો ફસાયા હોય તો લોકલ પોલીસ સ્ટેશન એ બાબતે ફરિયાદ આપી અને ગુનો દાખલ કરાવ્યો. અને બીજો એક હેતુ એવો હતો કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ચાલે છે, જેમાં કોર્પોરેશન હસ્તક વિસ્તારમાં કોર્પોરેશનના મારફતે જે બી નાના ફેરિયાઓ છે કે જેઓ કોર્પોરેશનમાં રજીસ્ટર્ડ થયેલા છે તેમને સેન્ટ્રલાઇઝ બેંકો જોડે ટાઈઅપ કરવામાં આવેલ છે, જે અનુસંધાને તેમને વાર્ષિક 10,000 સુધીની લોન મળી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો યુસીડી વિભાગ, શહેરી સામુદાયિક વિકાસ વિભાગ નાના નાના ફેરિયાઓ માટે લોન ફોર્મ ભરી આપે છે 4848 વોર્ડ ઓફિસમાં. ત્યાં સિમ્પલ રીતેનું આધાર કાર્ડમાં મોબાઈલ લિંક, બેંક પાસબુકની ચોપડી અને એટલું વસ્તુ લઈને જશે તો કોર્પોરેશનના યુસીડી વિભાગ નાના મોટા ફેરિયાનું લોન ફોર્મ ભરી આપશે. અને બીજું, યુસીડી વિભાગમાં સ્વસહાય જૂથ એસીજી પણ બનાવવામાં છે, એમાં 10 મહિનાઓ જે હોય એ રેગ્યુલર બચત કરે 100-100 રૂપિયાની અથવા 200-200 રૂપિયાની, તો 3 માસના અંતે એને 10,000 વાળું રિવોલ્વિંગ ફંડ પણ આપવામાં આવે છે. અને 6 મહિના જૂનું જે મંડળ થાય એ રેગ્યુલર નીતિ નિયમ બચત પ્રમાણે કામ કરે તો 1,20,000, 1.5 લાખ કે 2 લાખ સુધીની લોન આપવાનું પણ કામ કરે છે. સ્કિલ ટ્રેનિંગના પ્રોગ્રામ પણ ચલાવવામાં આવે છે. આવા શહેરી જે નિમ્ન પછાત વર્ગના લોકો માટે સરકારી યોજનાનું સંકલન કરવાનું કામ કરે છે.